એક મહિલા માટે કોઈ કામ અશક્ય હોતું નથી અને એ મહિલા જ્યારે માતા બને ત્યારે તે દુનિયાનું મુશ્કિલ કામને પણ આસાનીથી પૂર્ણ કરી શકે છે. આ શબ્દો છે સુરત ક્રાઇમ બ્રાન્ચના ઇતિહાસમાં પહેલીવાર જવાબદારી સંભાળનાર મહિલા ડીસીપી રૂપલ સોલંકીના. સુરત ક્રાઇમ બ્રાન્ચમાં પહેલી જ વખત મહિલા ડીસીપી મુકાયા છે. રૂપલ સોલંકી જેમને આ જવાબદારી આપવામાં આવી છે તે એક મહિલા હોવાથી સાથે એક સંતાનની માતા પણ છે. ફેબ્રુઆરી મહિનામાં એટલે કે 1.5 મહિના પહેલાં જ તેઓએ એક પુત્રને જન્મ આપ્યો હતો અને 1.5 મહિનામાં જ તેઓ ફરજ પર આટલી મોટી જવાબદારી સંભાળવા તૈયાર પણ થઈ ગયા. ખાખી વર્દીની પાછળ રહેલી એક માતાને અમે જ્યારે પૂછ્યું કે આ જવાબદારી તેઓ કેવી રીતે સંભાળશે ત્યારે તેઓએ જણાવ્યું હતું કે પોલીસ ડિપાર્ટમેન્ટમાં મહિલા પુરુષ જેવો ભેદભાવ થતો નથી. જે જવાબદારી મળે છે તે સ્વીકારવી લેવાની હોય છે અને પહેલીવાર તેમને આ જવાબદારી મળી છે તેને તેઓ કરવા માટે ખૂબ જ ઉત્સાહિત છે. સુરત પોલીસની સી ટીમ સાથે મળીને તેઓ મહિલાઓ સાથે અત્યાચાર ઓછા થાય તેવા પ્રયાસો કરશે. ફિલ્મ મેરીકોમ પરથી પ્રેરણા બાબતે તેઓએ કહ્યું હતું કે મેરીકોમ રિયલ લાઈફમાં પણ પોતાના 2 જોડિયા સંતાનો સાથે કોચ પાસે તાલીમ લઈને આગળ વધી હતી. ફિલ્મના ડાયલોગ પ્રમાણે એક મહિલા જ્યારે માતા બને છે ત્યારે તે વધુ મજબૂત બની જાય છે. તેઓ પુત્ર અને પરિવારની કાળજી લેવાની સાથે ડીસીપી તરીકે પણ જવાબદારી સંભાળશે. સુનિલ પાટીલ સાથે હિતેશ પ્રજાપતિ, સમય મીડિયા ન્યૂઝ, સુરત.